तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। एक अति सुंदर विधान छे, एवरी चाइल्ड कम्स विद द मैसेज दैट गॉड इज नॉट येट डिस्करेज्ड ऑफ मैन। प्रत्येक बाळक એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માણસને વિશે આશા ગુમાવી નથી। એક દિવસ મેં જોયું તો મારા મોટા ભાઈ સૌમેન્દ્રનાથ અને મારાથી ઉંમરમાં મોટો મારો ભાણેજ સત્ય નિશાળે જાય છે, પરંતુ મને નિશાળે જવાને યોગ્ય ગણવામાં આવ્યો નથી। મોટેથી રડવા સિવાય મારી યોગ્યતા જાહેર કરવાનો બીજો કોઈ ઉપાય મારા હાથમાં નહોતો। આ પહેલાં હું કદી ગાડીમાંય બેઠો નહોતો કે ઘરમાંથી બહાર પણ નીકળ્યો નહોતો। તેથી સત્ય જ્યારે નિશાળેથી આવીને નિશાળે જવાના રસ્તાઓ પોતાનો ભ્રમણ વૃતાંત લાંબો ચોડો કરીને ભભકાદાર સ્વરૂપમાં રોજ મારી આગળ રજૂ કરવા લાગ્યો, ત્યારે મારું મન કેમે કરીને ઘરમાં ટકવાની ના પાડવા લાગ્યું। મારા શિક્ષકે મારા મોહનો વિનાશ કરવા માટે પ્રબળ ચપેટાઘાત સાથે આ સાર ગર્ભવાણી ઉચ્ચારી, આજે તું નિશાળે જવા માટે રડે છે, પણ એક દિવસ નહીં જવા માટે તું આના કરતાં પણ વધારે રડવાનો છો, એટલું યાદ રાખ। 7 મે વિશ્વના મહાન સાહિત્યકાર અને કેળવણીકાર અને સમાજ સુધારક શ્રી રવિન્દ્રનાથ ઠાકોરની જન્મ જયંતિ છે। જવાહરલાલ નહેરુએ કહેલું કે રવિન્દ્રનાથ એ ભારતના ઋષિઓની પરંપરાના મહાપુરુષ છે, એ માત્ર ભારતના નહીં પણ સમસ્ત માનવ જાતના કવિવર છે। ગુરુદેવ ટાગોરના વાલા નામથી ઓળખાતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરની બે ઉત્તમોત્તમ લિખિત અભિવ્યક્તિ અહીં દર્શાવેલ છે। એક બાળકના અવતરણ સાથે ઈશ્વરની અપાર શ્રદ્ધા અને તે પણ માનવ જાતમાં વ્યક્ત કરીને માણસની જવાબદારી અમૂલ્ય બનાવી છે। પ્રકૃતિનું કોમળતમ સર્જન તે પુષ્પ, અને પુષ્પ સરીખું કોઈ હોય તો તે બાળક। એ બાળકનું પૃથ્વી પરનું આગમન કેટલી દિવ્ય ઘટના છે, અને એ દિવ્યતાને સંગોપવાનું કર્તવ્ય નિભાવવા મળે તે આપણા માટે લાહવો છે, પુણ્યનું ભાથું છે અને ઉજાસનો સધિયારો છે। શ્રી ટાગોરે આ 15 શબ્દોમાં એક જ વાક્યમાં સુંદરમની ઓળખ કરાવી આપી। શ્રી ટાગોરનું આ જ તો લાઘવ છે, પ્રત્યેક બાળક ઈશ્વરનો અંશ છે એવું કહેવાને બદલે એક નવી જ વિભાવના આપણી સમક્ષ મૂકનાર શ્રી રવિન્દ્રનાથ પછીના અવતરણોમાં પોતાના બાળપણની વાત માંડે છે। ત્યારે ટાગોરને મન બાળક, બાળપણ, શાળાના પાયાના ખ્યાલોની તસવીર મળે છે। પોતાનું બાળપણ અને તે સમયે બહાર જવા મળે, ગાડીમાં બેસવા મળે, તે બહાને પણ શાળાએ જવાની પોતાની ઉત્કંઠા સાદી સીધી વાણીમાં અહીં વર્ણવેલી છે। આગળ જતાં શાંતિનિકેતનમાં દિવાલો વગરના ક્લાસરૂમ અને વૃક્ષના થડ નીચેના વર્ગખંડોની શિક્ષણ શૈલી સર્જનાર શ્રી રવિન્દ્રનાથના શિક્ષકની સાર ગર્ભવાણીને ખોટી પાડવાની ઈચ્છા ફળીભૂત થાય છે। આજે જે પામવા રડે છે તે પામીને પસ્તાશે, તેવો ઈશારો કરી ટાગોર આપણને જીવનની ક્ષણભંગુરતાની યાદી અપાવે છે। પહેલા અવતરણમાં નાની છતાં નક્કર વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરનાર શ્રી રવિન્દ્રનાથ પોતાના બાળપણની વાત નિરાળા ગદ્યથી કેટલી સરળતાથી કરે છે। શ્રી ટાગોરની આ સિદ્ધિ થયેલી હથોટી છે, તેથી તેઓએ 1000થી વધુ કાવ્યો અને 2000થી વધારે ગીતો ઉપરાંત સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ, નવલકથા, નાટકો
તથા નિબંધો તેઓએ આપ્યા. બંગાળી ભાષાના આ સર્વકાલીન સૌથી મહાન લેખકના અંગ્રેજી કાવ્ય સંગ્રહ ગીતાંજલિને 1913માં નોબેલ પારિતોષિક અર્પણ થયું. આધુનિક ભારતની બધી ભાષાઓના સાહિત્ય ઉપર એમનો પ્રભાવ પડે છે. આજે પણ જગતના બધા ભાગોમાં સૌથી વધુ જાણીતા કોઈ ભારતીય લેખક હોય તો તે રવિન્દ્રનાથ છે. ગુજરાત તેના 3 સમર્થ સાહિત્યકારોના જન્મ શતાબ્દી એક સાથે ઉજવી રહ્યું હોય એવો સુભગ સમન્વય બન્યો છે ત્યારે શ્રી ઉમાશંકર જોશી, શ્રી કૃષ્ણલાલ સિદ્ધરાણી અને શ્રી પ્રહલાદ પારેખના શબ્દ સાધનાના મૂળિયા શ્રી ટાગોરની ચેતના ભેગા ધરબાયેલા છે. આ એક દિવ્ય અનુસંધાન છે. શ્રીધરાણી અને પ્રહલાદ પારેખનું શિક્ષણ ટાગોરના સાનિધ્ય, તો ઉમાશંકર શાંતિનિકેતનના કુલગુરુ પણ ખરા. શાશ્વતીના કવિ રવિન્દ્રનાથ ટાગોર વૈરાગ્યયુક્ત રાગને શોધનારા મનીષી હતા. તેઓ લખે છે, આમી ચગચલ હે આમી સુદેરર પિયાસી. મારા જીવનનું એક ઊંડું સત્ય એ છે કે હું સદૈવ સુદૂરનો પિયાસી રહ્યો છું. તો કિસકા સહારા.